કેમ છે વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે ભણવાનું છે ગણિત, બરાબર છે? તો ગણિતમાં આપણે સમાંતર શ્રેણી નામનું ચેપ્ટર નંબર 5 છે એ ચાલી રહ્યું છે. ઘણા બધા દાખલાઓ છે સમાંતર શ્રેણીના આપણે ભણ્યા, બરાબર. તેમાં આપણે ગયા લેક્ચરમાં એક સૂત્ર ભણ્યું, મૂ પદ શોધવું હોય તો એ એન વાળું સૂત્ર. મેં તમને કીધું હતું કે આ એક જ સૂત્ર ઉપર આખું ચેપ્ટર છે એ બેઝડ છે, એટલે આપણે આ એક સૂત્ર છે ખાસ પાકું કરવાનું છે, બરાબર. તો આજેના પછીના બે દાખલા આપણે ભણવાના છીએ, ટેક્સ્ટબુકના ઉદાહરણ છે એટલે તમને સારી રીતે સમજાશે. ઉદાહરણ નંબર 6 અને ઉદાહરણ નંબર 7. તો સૌથી પહેલા ઉદાહરણ નંબર 6 જોઈએ કે ચકાસો કે 301 એ 5 11 17 23 ની સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં, બરાબર. એક એક શબ્દ તમે ધ્યાનથી સમજશો તો ખબર પડશે કે તમને એક સંખ્યાની યાદી આપેલી છે, બરાબર. તો એ સૌથી પહેલા તો હું સંખ્યાની યાદી લખી લઉં, 5 11 17 અને 23. આ સંખ્યાની યાદી છે એનું કોઈ એક પદ 301 છે કે નહીં એ આપણે શોધવાનું છે, બરાબર. તો સૌથી પહેલા તો આપણે એ જોવું પડે કે સંખ્યાની યાદી છે સમાંતર શ્રેણી છે કે નહીં. એ ક્યારે ખબર પડે? તો કે મને ખબર જ છે સર કે આ બધા વચ્ચેનો ગેપ છે એ સરખો હોવો જોઈએ. તો 11 માંથી 5 જાય એટલે વધે 6, 17 માંથી 11 વધે એટલે 6, 23 માંથી 17 જાય તો 6. એનો મતલબ આ શ્રેણી છે એ કેવી છે? સમાંતર શ્રેણી છે. કેવી શ્રેણી છે? સમાંતર શ્રેણી. એકવાર આપણને ખબર પડી કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે તો હવે આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ. કયા સૂત્રનો ઉપયોગ કરી શકીએ? તો કે એક જ સૂત્ર છે આપણી પાસે, એ એન બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ b, બરાબર. હવે ધ્યાનથી સમજો મિત્રો, 301 એ પદનું નામ છે, કેટલા મુ પદ છે એ આપણે શોધવાનું છે, બરાબર. તો હવે આમાં કોઈ એમ ન કહી શકે કે ભાઈ 10મું પદ કે 11મું પદ, કારણ કે આપણને પદ ક્યું છે એ નથી ખબર, એ આપણે શોધવાનું છે. એનો મતલબ જે આ 301 છે ને એ a n નો જવાબ છે, એટલે હું a n ની જગ્યાએ હું મૂકું છું 301. ખબર પડી ગઈ વધારે, બરાબર. ત્યારબાદ એ એટલે કે પેલું પદ, પેલું પદ કયું છે? તો કે 5, તો એ બરાબર 5. એન આપણને ખબર નથી કારણ કે એન આપણે શોધવાના છે, એટલે એન એમ ન મૂકી દઉં હું. ગુણ્યા ડી એટલે આ બંને વચ્ચેનો તફાવત, એટલે બીજું પદ માઇનસ પેલું પદ, 11 માંથી 5 જાય એટલે 6, હમણાં જ આપણે સોઈ જા, બરાબર છે. હવે આપણે આનું સદુરૂપ કરીએ તો 301 એમ ન બરાબર 5 એમ ન, આ 6 જે છે એ 6 નો ગુણાકાર બંને સાથે થાય કારણ કે ગુણાકારમાં છે, તો 6 નો ગુણાકાર હું એન સાથે કરું એટલે જવાબ મળે વત્તે વત્તે વત્તા અને 6 એન. ત્યારબાદ આ 6 નો ગુણાકાર હું કોને કર સાથે કરું છું? 1r એટલે 6 એકા 6 અને વત્તે ઓછે ઓછા એટલે માઇનસ 6. તો 301 બરાબર 5 પ્લસ 6 એન માઇનસ 6. હવે 5 માંથી 6 જાય એટલે વધે 1, પણ કેવા 1? માઇનસ 1, મોટી રકમની નિશાની, એટલે 301 બરાબર 6 એન માઇનસ 1. આ માઇનસ 1 સામે જાય એટલે થઈ જાય પ્લસ 1, તો 301 પ્લસ 1 બરાબર 6 એન, બરાબર. તો હવે 6 એન છે, આ 301 પ્લસ 1 એટલે 302 બરાબર 6 એન. આ 6 ગુણાકારમાં છે, સામે જાય એટલે ભાગાકારમાં વયો જાય, 302 ભાગ્યા 6 એટલે એન. હવે વિદ્યાર્થી મિત્રો, 302 ભાગ્યા તમે 6 કરો તો કોઈ દિવસ છે જવાબ પૂર્ણાંકમાં વળે નહીં, એટલે કે પોઈન્ટમાં જવાબ પડે. આપણે શોધવાનું છે કે 301 કોઈ પદ છે કે નહીં. તો વિચાર કરો કે કોઈ પદ છે કે નહીં, એનો જવાબ હંમેશા પૂર્ણાંકમાં આવવો જ જોઈએ ને. કારણ કે આપણે એવું કહી શકીએ કે 10મું પદ છે, 11મું પદ છે, 12મું પદ છે, એવું તો ન કહી શકીએ. 301 છે ને એ આ સમાંતર શ્રેણીનું 11.5મું પદ છે કે 15.5મું પદ છે, એવું તો ન કહી શકાય. પદ છે એ હંમેશા કેવું આવવું જોઈએ? પૂર્ણાંકમાં આવવું જોઈએ. એટલે આપણે એવું કહી શકીએ ને કે 301 છે એ આ સમાંતર શ્રેણીમાં ક્યાંય આવશે નહીં. એનો મતલબ આપણે એવું લખવાનું કે 301 એ આપેલ શ્રેણીનું પદ હોઈ શકે નહીં, બરાબર. તો આવી રીતે તમે આ દાખલો છે ગણી શકો, બરાબર. ખૂબ જ સરળ છે. ત્યારબાદ આપણે બીજો દાખલો ગણી, એ તો એનાથી પણ સરસ છે. આ દાખલો છે ને, આ ટાઈપના દાખલા બોર્ડમાં પણ પૂછાય છે, એટલે આ દાખલો વ્યવસ્થિત રીતે ધ્યાનથી સમજો. બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે?
કેટલી સંખ્યાઓ બે અંકની હોવી જોઈએ અને એ ત્રણ વડે વિભાજ્ય, વિભાજ્ય એટલે ત્રણ વડે ભાગી શકાતી એવી હોવી જોઈએ. જ્યારે જ્યારે તમને આવા દાખલા પૂછાય અથવા તો બોર્ડમાં આવો દાખલો હોય ને ત્યારે જે સંખ્યા પૈકી આપી હોય ને એનો પાડો તમને આવડવો જોઈએ. સર પાડો તમને આવડે છે, નાનપણથી પાકા કર્યા. તો જોઈએ આપણે તો ત્રણ વડે વિભાજ્ય સંખ્યા કઈ કઈ છે, તો કે આપણે પાડો બોલવાનું મેં તમને કીધું તો ત્રણ એક ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તેરી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છ અઢાર, આવી રીતનું હોય છે બરાબર. તો આવી રીતની એક સમાંતર શ્રેણી છે, પણ એવું લખેલું છે કે આ સંખ્યા કેટલા અંકની હોવી જોઈએ, બે અંકની હોવી જોઈએ. એનો મતલબ મારા કામના આંકડાઓ છે અહીંથી જ શરૂ થાય છે બરાબર. આ તો એક અંકની જ છે, તો મારા કામની સંખ્યા અથવા તો મારા કામની શ્રેણી ક્યાંથી ચાલુ થાય, તો કે બાર પંદર અઢાર ટોટ ટોટ બરાબર છે. હવે તો કે હવે ક્યાં સુધી જવાનું, તો કે બે અંકની સંખ્યા જ્યાં સુધી આવે ને ત્યાં સુધી આવવાનું બરાબર. તો કે એ તો સર પાડો પૂરો થાય દસ તેરી ત્રીસ, નહીં અગિયાર તેરી તેત્રીસ, બાર તેરી તેર તેરી, ચૌદ તેરી પંદર તેરી સોળ તેરી, એવી રીતના હલાવતું જવાનું ક્યાં સુધી, જ્યાં સુધી બે અંકની સંખ્યાઓ પૂરી ન થાય ત્યાં સુધી. આ સંખ્યા પૂરી થશે ક્યાં, તો કે આ પૂરી થશે નવાણું એટલે કે તેત્રીસ તેરી. અહીંયા તમે પહોંચશો ને એટલે આ નવાણું તમને આવશે, પછી ચોત્રીસ તેરી કરશો એટલે નવાણું થી વધી જશે, એટલે એ ત્રણ અંકની થઈ ગઈ, બે અંકની થશે નહીં. તો સર અમારી પાસે લિમિટેડ સમયનો સમય હોય મેથ્સનું પેપર ગણવા માટે, એમાં અમે આટલા બધા ગુણાકાર કરીએ કે બાર તેરી તેર તેરી ચૌદ તેરી પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ, પાછા વીસ થી ત્રીસ બીજા દસ ગુણાકાર અને પછીના ત્રણ ગુણાકાર કરીએ ત્યારે અમે અહીંયા પહોંચીએ. આટલો ટાઈમ બે માર્કના દાખલામાં વેસ્ટ કરો એના કરતાં મૂકી દેવો સાહેબ, એવું વિચાર બધાને આવે. પણ હું તમને આની એક શોર્ટ ટ્રીક શીખવું બરાબર. જો અહીંયા ધ્યાન રાખો, આપણે કેટલી સંખ્યા કીધી છે, બે. આપણા મત મુજબ બે અંકની મોટા મોટી સંખ્યા કેટલી, તો કે આ સો, સો પછી આવે સીધા નવાણું. નવાણું થી મોટી એકે બે અંકની સંખ્યા હશે નહીં. તો નવાણું જોઈ લેવાના, ત્રણ વડે વિભાજ્ય છે, તો કે હા તેત્રીસ તેરી નવાણું, તો નવાણું લખી નાખવાનું. આગળ જેટલા હોય કઈ કામ નથી, એકે ગુણાકાર પણ તમારે કરવાની જરૂર બરાબર. આ છે સીધી રીત છે, તમે આવી રીતે પણ કરી શકો. આ છે શોર્ટ ટ્રીક છે બરાબર. તો આ જે છે એ સર, હવે ફોર એક્ઝામ્પલ તમને એવું કીધું હોય ત્રણ અંકની, તો ત્રણ અંકની સૌથી મોટા મોટી સંખ્યા કેટલી, નવસો નવાણું. તો નવસો નવાણું ભાગ્યા ત્રણ કરો, નવસો અઠાણું ભાગ્યા ત્રણ કરો, ઊંધેથી ચાલો, જે છેલ્લે આવે એ લખી નાખવાનું, વિભાજ્ય હોવા જોઈએ બરાબર. સમજાઈ ગયું હવે? તો કે હવે મને ખબર પડી ગઈ કે મારી કામની સમાંતર શ્રેણી આ છે, બાર પંદર અઢાર થી લઈ અને નવાણું. હવે કેટલી હશે એ મારે શોધવાનું છે. હવે કેટલી ક્યારે ખબર પડે, તો કે મને એ ખબર પડી જાય કે આ નવાણું છે એ કેટલામાં નંબરે છે, તો મને ખબર પડી જાય કે બાર થી નવાણું વચ્ચે કેટલી સંખ્યા છે બરાબર. તો કેટલા મી સંખ્યા કેટલા મુ પદ શોધવું, તેના માટેનું સૂત્ર છે જ આપણી પાસે. કયું છે? તો કે એક જ છે, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ બી. એ એન એટલે કેટલા મુ પદ શોધવું છે આપણે, તો કે નવાણું મુ પદ છે એ શોધવું છે, એટલે એ એનની જગ્યાએ મેં નવાણું લખ્યા. એ એટલે પેલું પદ એટલે કે બાર લખ્યા, પ્લસ એન એટલે તો કઈ નથી ખબર, એન માઇનસ વન, ગુણ્યા ડી એટલે ત્રણ, કારણ કે બીજા પદમાંથી પેલું પદ એટલે પંદર માંથી બાર જાય એટલે ત્રણ બરાબર છે. ત્યારબાદ હવે આને સાદું રૂપ આપીએ, નવાણું એમનમ બાર એમનમ. હવે આ ત્રણ નું શું કરશું આપણે, ગુણાકાર કરશું. ત્રણ નો એન આરે ગુણાકાર અને ત્રણ નો એક આરે ગુણાકાર. તો ત્રણ નો એન આરે ગુણાકાર કરો એટલે ત્રણ એન પ્લસ માઇનસ માઇનસ ત્રણ નો એક આર એટલે ત્રણ, બાર માંથી ત્રણ જાય એટલે નવ. તો નવાણું એમનમ નવ પ્લસ ત્રણ એમ, પ્લસ નવ છે સામે જાય એટલે નવાણું માઇનસ નવ બરાબર ત્રણ એમ. નવાણું માંથી નવ જાય એટલે નેવું બરાબર ત્રણ એમ. આ ત્રણ ગુણાકારમાં છે સામે જાય એટલે ભાગાકારમાં હોય જાય એટલે નેવું ભાગ્યા ત્રણ એટલે એમ. ત્રણ એકા ત્રણ, ત્રણ તેરી નવ એટલે ત્રીસ. તો એન બરાબર મને મળે ત્રીસ. એટલે હું એવું કહી શકું, શું કહી શકું, કે બે અંકની ત્રીસ સંખ્યાઓ છે ત્રણ વડે વિભાજ્ય બરાબર. તો આવી રીતે આ દાખલો છે થઈ શકે. તો બે દાખલા જોયા વિદ્યાર્થી મિત્રો, બંને દાખલામાં આપણને એ એન એટલે કે મૂળ પદ આપેલું હતું અને કેટલામાં નંબર આવે એ શોધવાનું. હજી ઘણા વિદ્યાર્થીઓને એ એનમાં છે તકલીફ પડે છે મને ખબર છે, એના માટે હું તમને એક સિમ્પલ ઉદાહરણથી સમજાવું.
फॉर एक्जाम्पल तमे एवुं समजो कि आ शुं लखेलुं छे ए सेवन बराबर वीस, तो आपणे एवुं कही शकीए के सातमुं पद वीस छे, बराबर। तो सातमुं पद बराबर वीस, तो एनो मतलब शुं? तो के मारे जो सातमुं पद शोधवुं होय ने तो मारे ए सेवन मूकवुं पड़े, અને મારે સાતનું પદ શોધવાનું હોય ને તો એની જગ્યાએ મારે શું મૂકવા પડે? વીસ। આ વસ્તુ તમને આવડી જાય ને એટલે આ સૂત્રમાં કઈ વસ્તુ ક્યારે મૂકવી નહીં તમને આવડી જાય, બરાબર। તો આ ડિફરન્સ છે મૂપદ અને પદ વચ્ચે, આ છે મૂપદ છે અને આ છે પદ, બરાબર। તો આવી રીતે તમારે સમાંતર શ્રેણીના દાખલો ગણવાના છે, બરાબર છે। અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળના દાખલાઓ જોશું। તો આજનો લેક્ચર આપણે છે અહીં સુધી